वैसे तो आपड़ा धर्म ग्रंथों नी अंदर आपड़ा महापुरुषों ए आपड़ा भागवत जी मां पण एना घणा घणा एवा उल्लेखो छे के ज्यारे आपणे भगवानी पासे जईए ज्यारे आपणे मंदिर मां जईने बेसीए त्यारे अनेक अनेक प्रकारना दोषो लागे केवू केवू कार्य छे के जेना द्वारा दोष उत्पन्न थाय छे। आपणे भगवानना मंदिर मां जईए तो त्यां कई रीते बेसू एनो विनय अने विवेक आपणने बराबर होवो जोईए। भगवान ना मंदिर में जाइए तो सौथी पहलो मुद्दो बताड़ियो कि कोई पशु ऊपर सवारी करीने मंदिर ना दर्शने न जवाय, भगवान ने मळवा न जवाय, पगे चालीने जवू जोईए। हमणा ज आपणे आगळ कथा आवशे रहुगण राजानी कि भगवान नी पासे जवू होय तो कोई पशु ऊपर सवारी करीने न जवाय, भगवान ए पसंद करता नथी, पगे चालीने जवू जोईए। आपणे देव मंदिरे जाइए तो અને પગે ચાલીને જઈએ ત્યારે પણ પ્રસન્ન રહીને જવું જોઈએ, કોઈ કલેશ કંકાસ કરીને ન જવું જોઈએ, હૃદય પ્રસન્ન હોવું જોઈએ। બીજી વાત બતાવી કે કોઈ દેવ મંદિરની અંદર ઉત્સવ ચાલતા હોય અને જો આપણે ત્યાં પ્રણામ ન કરતા હોઈએ તો પણ ભગવાનને ગમતું નથી, તો ભગવાન રાજી રહેતા નથી। દેવ મંદિરોમાં ભગવાનની પાસે ઉત્સવની પાસે કેવી રીતે રહેવું જોઈએ એના બધા બહુ સારા એવા મુદ્દાઓ બતાડ્યા છે। उत्सव थता होय, उचरंग उजवातो होय तो त्या प्रणाम चोक्कस करवा जोईए, जो त्या दूर थी पण प्रणाम न कर्या होय तो भगवान ने गमतु नथी। कोई पण जग्याए थी रस्ता उपर थी पण आपणे पसार थता होईए अने कोई देव मंदिर जोईए तो मनोमन भगवान ने नमन करवा जोईए। જેમ આપણા ગામની અંદર આપણા શહેરની અંદર કોઈ મોટા માણસ રહેતા હોય તો આપણે એમને સહેજ પણ રામ રામ સીતારામ કેમ છો કહીને નીકળીએ છીએ, શું કામ વિવેક ચુકાવવો ન જોઈએ। એમ ભગવાન આ જગતના સર્વશ્રેષ્ઠ છે તેથી તેમની પાસે પણ વિનય અને વિવેક ચુકાવવો ન જોઈએ। ભગવાનની પાસે જઈએ ત્યારે ત્યાં અપવિત્ર અવસ્થામાં જવાય નહીં। બાહ્ય પવિત્રતા શરીરથી પણ પવિત્ર રહી અને મનથી પણ પવિત્ર થઈ ભગવાનના મંદિરે જવું જોઈએ। શૌચ, શૌચ એટલે પવિત્રતા। ભગવાનને જ્યારે પ્રણામ કરીએ ત્યારે આપણું શાસ્ત્ર ના પાડે છે એક હાથે પ્રણામ ન કરાય, પછી ચાહે તે ભગવાન હોય, ચાહે તે સદગુરુ હોય, ચાહે તે બ્રાહ્મણ હોય, ચાહે માતા પિતા હોય, ચાહે કોઈ પણ વડીલ હોય, એને બે હાથ જોડી નમન કરવા જોઈએ। નમન એક હાથે ન કરાય। આજે આપણે ત્યાં પદ્ધતિ છે કે એક હાથે આમ પગે લાગીને આમ નમન કરે, એ નમન કરવાની પદ્ધતિ નથી। નમન કરતા વખતે હાથ જોડાયેલા હોવા જોઈએ, કમરથી સહેજ ઝૂકેલા હોવા જોઈએ, મસ્તક પણ સહેજ નમેલું હોવું જોઈએ, એ રીતે નમન કરવા જોઈએ। ભગવાનના મંદિરમાં જ્યારે જઈએ ત્યારે ભગવાનની પરિક્રમા કરીએ, કોઈ પણ દેવ મંદિરની આપણે પ્રદક્ષિણા કરીએ અને જ્યારે પ્રદક્ષિણા કરીએ ત્યારે ભગવાનની સન્મુખ પાછા આવીએ અને જ્યારે પાછા આવીએ ત્યારે ત્યાં રોકાવું જોઈએ, સીધા જ આમ ગોળ ગોળ ફર્યા ન કરાય। જ્યારે ભગવાનની પાસે સન્મુખ પાછા આવીએ ત્યારે ત્યાં એક સેકન્ડ એક ઘડી પળ માટે રોકાવું જોઈએ, ત્યાં પાછા પ્રણામ કરવા, ફરી પાછી પ્રદક્ષિણા કરવી, જો ન રોકાયા તો પણ ભગવાનને ગમતું નથી, એ દોષ છે, એ સેવાનો દોષ કીધો છે ભાગવતમાં। પ્રદક્ષિણા કરતા કરતા ભગવાનની સન્મુખ થોડી વાર ઉભા રહેવું, ભગવાનની પાસે જ્યારે સમય મળે ત્યારે બેઠા હોઈએ આપણે તો લાંબા પગ કરીને ન બેસાય, ભગવાનની સન્મુખ બેસવા માટે કાં તો પદ્માસન વાળવું જોઈએ કાં પલાઠી વાળવી જોઈએ, એ રીતે ભગવાનની પાસે ઊંધા ઢીંચણ નાખીને પણ ન બેસાય, એ રીતે ભગવાનની પાસે બેસવું જોઈએ। ભગવાનની પાસે સુવાય નહીં, ભગવાનના મંદિરમાં જઈએ તો ત્યાં ભોજન કરાય નહીં, મંદિરથી થોડે દૂર કોઈ ગ્રાઉન્ડ કોઈ પટાંગણ હોય ત્યાં જઈને ભગવાનની મૂર્તિની સન્મુખ આ બધા દોષ લાગે, ત્યાં ખાનપાન ખવાય નહીં। આજે ઘણા ઘણા દેવ મંદિરોમાં આપણે જઈએ ત્યારે જોઈએ છીએ ઘણા ઘણા પાન મસાલા મુખની અંદર રાખીને ચાલ્યા જાય, ભગવાનના દર્શન પણ એમને એમ જ થઈ જાય। અરે એ તો બધી વાતો એક બાજુ, અમે તો ઘણી કથાઓમાં પણ એવું અનુભવ્યું છે કે સાયમ આરતી હોય, પૂજા ચાલતી હોય અને પૂજામાં ને આરતીમાં આવવાનું કહીએ તોય મુખમાં તમાકુ ને માવો ભરીને આવે, આ બિલકુલ યોગ્ય નથી, ભગવાન એનાથી રાજી થતા નથી। ઉચ્છિષ્ટ મુખે ભગવાનની પૂજા ન થવી જોઈએ, ભગવાનની આરતી કરીએ ત્યારે પવિત્ર અવસ્થામાં ત્યાં જવું જોઈએ, ભગવાનની પાસે ભગવાનના મંદિરમાં, આ પણ એક ભગવાનનું મંદિર જ છે, હા
आ भगवान विद्व्यास जी नी आ जे गादी छे व्यास पीठ छे एमा भागवत जी पधराव्या भागवत भगवान छे अने ए पण भगवान नुं ज मंदिर छे त्यां पण जूठुं न बोलाय अयोग्य अश्लील शब्द न बोलाय जोर थी वातो न कराय खोटो बबड़ाट न कराय कोई नी साथे झगड़ो न कराय कोई ने कष्ट पड़े एवं वर्तन एवं आचरण न कराय आ बधा सेवाना दोष छे कोई नी निंदा न कराय अश्लील शब्द न बोलाय अधो वायु न छोड़ाय शक्ति होवा छता पण साव सामान्य उपचार थी भगवान नी जेम तेम करीने पूजा अर्चना प्रणाम करीने चाल्या जवाय आटली उतावळ पण न कराय आ बधा ज सेवाना दोष छे भगवानना मंदिरमां जईए त्यारे कोई ने कोई भेट सोगाद लईने जवुं जोईए આપણે ત્યાં નવ વ્યક્તિઓ બહુ બહુ મહાપુરુષોએ સ્પષ્ટતાપૂર્વક લખ્યા છે કે દેવ ગુરુ બ્રાહ્મણ યતિ સતી સંન્યાસી બેન દીકરી અને ભાણેજ આ નવ વ્યક્તિઓ એવા છે કે એની પાસે જઈએ ત્યારે કંઈ ને કંઈ ભેટ લઈને જવું જોઈએ અથવા તો એની પધરામણી જ્યારે આપણે ઘેર થાય ત્યારે પણ કંઈ ને કંઈ ભેટ સોગાદ આપીને પછી જ આપણે એમને વિદાય કરવા જોઈએ ફરી પાછા બતાવું છું દેવ એટલે કે કોઈ મંદિરે જઈએ કોઈ કથા કીર્તનમાં જઈએ કોઈ કોઈ આશ્રમોમાં જઈએ ત્યારે દેવ ગુરુ ગુરુ પાસે જઈએ ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણને ત્યાં જઈએ ત્યારે દેવ ગુરુ બ્રાહ્મણ યતિ સતી અને સંન્યાસી પછી બહેન દીકરી અને ભાણેજ આ આપણા આપણી પાસેથી લઈ શકે અને હકથી માગી શકે એવા અધિકારી છે એમની પાસે ખાલી હાથે પ્રણામ ન કરાય એમને વંદન કરવા માટે આપણે વિનય ચાતુર્યતાપૂર્વક આપણે એમને કંઈક ને કંઈક આપવું જોઈએ એમની પાસે પીઠ રાખીને ન બેસવું જોઈએ દેવ મંદિરમાં જઈએ વડીલની પાસે માતા પિતાની પાસે સદગુરુની પાસે પીઠ રાખીને ન બેસાય એમની તરફ આમ પીઠ ફેરવીને બેસીએ તો પણ ભગવાનને ગમતું નથી આ બધા દોષ છે એ મનના તરંગોમાં ક્લેશ ઉત્પન્ન કરાવનારા છે અને જ્યાં ક્લેશ ઉત્પન્ન થતો હોય ત્યાં આનંદ હણાઈ જતો હોય અને જ્યાં આનંદ ન હોય ત્યાં પરમાનંદ પણ ન જ હોય જે ઘરમાં આનંદ પ્રસરતો હોય પ્રસન્નતા વ્યાપેલી હોય હું વારંવાર વારંવાર એમ કથામાં કહેતો હોઉં કે કથામાં આવીને બેસો ત્યારે સહેજ મલકાતું રહેવું ભગવાનને ઉદાસીનતા બિલકુલ ગમતી નથી ભગવાનને ક્લેશ બિલકુલ પસંદ નથી એટલે ભગવાન પ્રસન્નતા ઈચ્છે છે તમે ભગવાનના મંદિરમાં જાઓ ભગવાનની પાસે ઘડી બે ઘડી જેટલો સમય હોય એટલો આપણે બેસીએ તો ભગવાન કઈ રીતે પ્રસન્ન રહે છે એવા ઉપાયો કરવા જોઈએ